વલસાડ નજીક આવેલા બાગડાવાડા ગામે યોગેશ્વર નગરના રાજહંસ અને પ્રિયંકા એપાર્ટમેન્ટમાં કોસંબર રોડ પર નીકળવા માટે ફાળવવામાં આવેલ 10 ફૂટના રસ્તા ઉપર દિવાલનું બાંધકામ થઈ જતા સ્થાનિક રહીશોએ આ મુદ્દે ભારે વિરોધ કર્યો. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે આ રસ્તો ચારુલ કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટના પ્લાનમાં દર્શાવવામાં આવેલ છે, પરંતુ તેમ છતાં રમેશભાઈ ટંડેલ દ્વારા અહીં પોતાના મકાનની ફરતે દિવાલનું કામકાજ શરૂ કરી દીધું છે અને આ રસ્તો 8 ફૂટનો કરી દીધો છે, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા 10 ફૂટના રસ્તાની માંગણી થઈ રહી છે અને વધારાનું બાંધકામ દૂર કરવા માંગ કરી હતી. આ અંગે સંબંધિત વિભાગમાં પણ રજૂઆત થઈ હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. અમે અહીંયા કોસંબા રોડ પોલિટેકનિકલ કોલેજની છે, અમે યોગેશ્વરનગરમાં છેલ્લા 22 વર્ષથી રહીએ છીએ. અમને આ સોસાયટીમાં રસ્તો જે ફાળવેલો નકશા પ્રમાણે બિલ્ડરે પણ અમને જે રસ્તો બતાવેલો આજ સુધી વાપરતા આવેલા, પણ 1 વર્ષથી આ રસ્તામાં દબાણ કર્યું છે ને અમે 1 વર્ષથી શરૂઆતથી ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી બધે અરજી કરી, વારંવારની રજૂઆત છતાં આજ સુધી એ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરી નથી. ને રસ્તામાં અમને એટલી બધી તકલીફ પડે છે કે પાણીના ટેમ્પા નથી આવતા, ગેસના ટેમ્પા નથી આવતા, અમારે રોડ પર ગઈને ગેસને બોલાવ ઉચકીને લાવવું પડે છે. પછી કોઈ બીમાર હોય તો કોઈ અમારા વાહન નથી આવતા, અમારા 4 વ્હીલ છે, અમારે ચોમાસામાં પણ બહાર મૂકવું પડે છે. ને વારંવારની રજૂઆત છતાં આજ સુધી અમારો કોઈ પણ કાર્યવાહી થઈ નથી. આજે અમે જ્યારે સરકાર જ્યારે આખા ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાવી પ્રજાના કામો કરવા અધિકારીશ્રીઓને સૂચના આપે છે અને આજ સરકારના અમારા અધિકારી જેવા કે બાગડાવાડા ગામ પંચાયત, તાલુકા પંચાયતના અધિકારી, જિલ્લા પંચાયતના અધિકારી, એ લોકોને વારંવાર રજૂઆત કરી છતાં હજુ કંઈ અમારું કામગીરી થઈ નથી, એટલે હવે પછી અમે માનનીય શ્રી નરેન્દ્ર મોદીને પણ અરજી કરીએ છીએ ને તો છતાં કામ નહીં થશે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળની કાર્યવાહી કરીશું, જરૂર પડે ધરણા કરીશું. 36 કુટુંબો રહે છે બે બિલ્ડિંગ. ઓકે. ને આ રસ્તાનો ઉપયોગ અમારી 2 બિલ્ડિંગ જ નથી કરતા, 9 બિલ્ડિંગ કરે છે. નવે 9 બિલ્ડિંગ પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે, એવું નથી કે આ બિલ્ડિંગ જ 2 કરતી છે.